સોમવારથી ધાર્મિક સ્થળો શરૂ કરવાના પરવાનો મળી ગયો છે ત્યારે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. ભક્તો માટે સવારે 7-10 અને સાંજે 4-7 મંદિર ખોલવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. ભુજ સ્વામિનારાયણ મંદિરે સૌથી મોટું મંદિર છે અને અહીં હજારો ભાવિકો દર્શન માટે આવતા હોય છે ત્યારે સરકારની ગાઈડલાઈન અન્વયે સવારે 7-10 અને સાંજે 4-7 મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવશે. બાકીના સમયમાં ભક્તોને પ્રવેશ નહીં અપાય. સાથે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝનો ફરજિયાત અમલ કરાવાશે. આરતીનો લાભ ભાવિકો લઈ શકશે નહીં. શ્રદ્ધાળુઓના હિતમાં મંદિર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આવનાર સમયમાં કોરોના વાયરસની સંક્રમિતની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે ત્યારે તકેદારીના ભાગરૂપે સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને ફરજિયાત માસ્ક પહેરી અને સેનિટાઇઝ કરવામાં આવે તે તમામ માનવજાતિ માટે ઇચ્છનીય છે. ત્યારે સોમવારથી ધાર્મિક સ્થળો શરૂ કરવાની પરવાનગી મળી છે ત્યારે તકેદારી માનવીએ રાખવી અને તમામ ભક્તોએ રાખવી ખૂબ જ જરૂરી છે. ભક્તોને એટલી જ અપીલ કરીશું કે જ્યારે દર્શન ખુલ્લા કરવામાં આવે ત્યારે જે કંઈ પણ નિયમ તમને આપવામાં આવે, જે કોઈ પણ સરકારશ્રી દ્વારા ગાઈડલાઇન્સ આપવામાં આવી છે એ ખાસ કરીને અનુસરે. અને મંદિર ખુલશે એટલે ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવશે અને એ દર્શન તમારા માટે ખુલ્લા રહેશે. એક દિવસ નહીં, હવે તો કાયમ માટે ખુલ્લા રહેશે. એટલા માટે સમય છે સવારના ભાગમાં 7-10 અને બપોર પછીના ભાગમાં 4-7 સુધીનો સમય આ દર્શન ખુલ્લા રહેશે. અન્ય સમયે મંદિરમાં પ્રવેશ કરવા નહીં મળે એ ખાસ આ મંદિરના સંચાલક સંતો અને સંચાલક કમિટીશ્રીએ નક્કી કરેલું છે. અને મંદિરમાં જે કંઈ પણ વ્યવસ્થા કરેલી છે એ વ્યવસ્થાને માન આપી, ગાર્ડ અને સ્વયંસેવકોને માન આપી અને આ મંદિરના દર્શન ખુલ્લા કરવામાં આવશે. તો ખાસ કરીને ભક્તોને એ જ વિનંતી કરવામાં આવે છે કે જ્યારે તમે દર્શન કરવા માટે આવો ત્યારે હું પણ એક કોરોના વોરિયર્સ, હું પણ એક કોરોના વાયરસ એને મુક્ત કરવા માટે હું પણ પ્રયત્નશીલ છું આવી ભાવનાથી દર્શન કરે અને દેશની સેવા કરે.